જય માતાજી મિત્રો, આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગુજ્જુ વાર્તા એન્ડ કથામાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં આપણે દ્વારિકાધીશ મંદિર, જે ગુજરાત સ્થિત છે, તો એની પાછળ સંકળાયેલી મંદિરની ધજા અને એના શું રહસ્યો છે, તો એના વિશે થોડી રસપ્રદ માહિતી મેળવીશું. ગુજરાતનું દ્વારિકાધીશ મંદિર હિન્દુઓના પ્રમુખ ધાર્મિક સ્થળમાં આવે છે. હિન્દુ ધર્મમાં જે ચાર ધામની યાત્રાનું મહત્ત્વ છે, તેમાંથી એક એટલે કે દ્વારિકા અને અહીં આવેલું છે દ્વારિકાધીશ શ્રી કૃષ્ણનું મંદિર. આ એ જ જગ્યા છે જ્યાં હજારો વર્ષ પહેલાં દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણની રાજધાની હતી. આ મંદિરમાં ધજા પૂજનનું વિશેષ મહત્ત્વ છે. આ ધજાની ખાસિયત છે કે પવન ગમે તે દિશાનો હોય, પણ આ ધજા હંમેશા પશ્ચિમથી પૂર્વ તરફ જ લહેરાય છે. તો ચાલો જાણીએ આવી જ કેટલીક બીજી રસપ્રદ વાતો. દ્વારિકાધીશજીના મંદિરમાં લાગેલી ધજાને ઘણા કિલોમીટર સુધી જોઈ શકાય છે. આ ધજા 52 ગજની છે. હવે આટલી મોટી ધજા શા માટે છે, તેની પાછળ એક કથા છે. દ્વારિકા પર 56 પ્રકારના યાદવોએ શાસન કર્યું હતું. દરેકના પોતાના મહેલ હતા અને તેના પર પોતાની નિશાનીરૂપ ધજા હતી. જ્યારે તેમના મુખ્ય શ્રી કૃષ્ણ, બલરામ, અનિરુદ્ધ અને પ્રદ્યુમ્ન આ ચાર ભગવાન હોવાને કારણે તેમના મંદિર બનાવવામાં આવ્યા છે, જ્યારે બાકીના 52 પ્રકારના યાદવોના પ્રતીક રૂપે દ્વારિકાધીશના મંદિર પર 52 ગજની ધજા ફરકે છે. તો આ જ રીતે મંદિરમાં પ્રવેશ માટે ગોમતી નદીના મંદિરની સામે 56 પગથિયાની સીડી બનાવવામાં આવી છે. મંદિર પર લહેરાતી ધજામાં સૂર્ય અને ચંદ્રના પ્રતીક ચિહ્નો છે, જેનો અર્થ એવો કરવામાં આવે છે કે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી દ્વારિકાધીશનું નામ રહેશે, તેમજ સૂર્ય અને ચંદ્ર બંને શ્રી કૃષ્ણના પણ પ્રતીક છે. દ્વારિકાધીશના મંદિર પર દિવસમાં 3 વખત ધજા બદલવામાં આવે છે, સવારે, બપોરે અને સાંજે. અહીં મંદિર પર ધજા ચઢાવવા ઉતારવા દક્ષિણાનો અધિકાર અબોટી જાતિના બ્રાહ્મણોનો છે. જોકે દર વખતે અલગ અલગ રંગની ધજા ચઢાવવામાં આવે છે. આ તમામ ધજામાં 7 અલગ અલગ રંગો હોય છે. દ્વારિકાધીશની ધજાના જે રંગો છે, તો એનો અર્થ શી રીતે દર્શાવવામાં આવ્યો છે, તો એ વિશેની આપણે માહિતી મેળવીએ. લાલ રંગ. લાલ રંગ ઉત્સાહ, સ્ફૂર્તિ, ધન ધાન્ય અને વિપુલ સંપત્તિનું પ્રતીક છે. લીલો રંગ. લીલો રંગ એ આધ્યાત્મિક પ્રેરણાનો પ્રતીક માન્ય છે. તે શાંતિ અને શીતળતા દેવાવાળો છે. પીળો રંગ. પીળો રંગ શાણપણ, માન્યતા અને બુદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. વાદળી રંગ. વાદળી રંગ બળ અને પૌરુષનું પ્રતીક માનવામાં આવે છે. સફેદ રંગ. સફેદ રંગ શુદ્ધતા અને શિક્ષણનું પ્રતીક ગણાય છે. કેસરીયો રંગ. કેસરીયો રંગ હિંમત, નિર્ભયતા અને પ્રગતિની નિશાની ગણવામાં આવે છે. ગુલાબી રંગ. ગુલાબી રંગ માનવની પ્રકૃતિ દર્શાવે છે, જે નરમ અને આકર્ષક છે, તે કાંટા પર સ્મિત કરે છે. તો આપ સૌ પણ આ એક અનેરા દ્વારિકાધીશની મંદિરની એક વખત અવશ્ય મુલાકાત લો. જય દ્વારિકાધીશ.